નમસ્તે મિત્રો, ફેબ્રુઆરી 2024થી પોલીસ ભરતીના નિયમોમાં સરકાર દ્વારા ફેરફાર થયો છે. ગુજરાત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા હવેથી આ ભરતીમાં 3 સૌથી મોટા સુધારા જાહેર કરવામાં આવ્યા છે, જે પ્રમાણે હવે પછી આવનારી ભરતી થવાની છે. તો જો તમે ખાખી વર્દીનું સપનું જોઈ રહ્યા હોય અને એની તૈયારી કરવા માગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. અને આના આધારે તમને ખ્યાલ આવશે કે હવે પછીની રણનીતિ કેવી રીતે ઘડવી અને કઈ બાબત ઉપર વધુ ધ્યાન આપવું. તો વધુ સમય ન લેતા લેટ્સ સ્ટાર્ટ વિડીયો. સુધારા નંબર 1. મિત્રો, તમે જાણતા હશો કે ભરતીમાં સૌથી પહેલા આમાં શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે. સૌથી પહેલો સુધારો આમાં થયો છે. આમાં 2021માં થયેલ સુધારા મુજબ ફિઝિકલ ટેસ્ટમાં પાસ થાય એ તમામ ઉમેદવાર લેખિત પરીક્ષા આપી શકે છે. પણ આમાં ફિઝિકલ ટેસ્ટમાં દોડના માર્ક્સ હતા, જેના લીધે ઘણીવાર એવું થાય કે જે ઓછા સમયમાં કે વધુ સમયમાં જે દોડ પૂરી કરે છે તો એને માર્ક્સમાં તફાવત રહેતો હતો અને એની અસર એના મેરિટમાં થતી હતી. ભરતીમાં સિલેક્શન વખતે ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા આ બંનેના આધારે મેરિટ બનતું હતું. પણ હવે નવા સુધારા પ્રમાણે ફિઝિકલ ટેસ્ટના કોઈ માર્ક્સ નથી. આ ટેસ્ટમાં ફક્ત ક્વોલિફાઈડ થવાનું છે, એટલે કે પાસ થવાનું છે. આમાં દોડના માપમાં કોઈ ફેરફાર થયો નથી. પુરુષો માટે 5000 મીટર દોડ છે, સ્ત્રીઓ માટે 1600 મીટર દોડ છે અને માજી સૈનિક માટે 2400 મીટર દોડ છે. આ પહેલાં એવું હતું કે 5000 મીટરની દોડ જો 20 મિનિટ કે તેથી ઓછા સમયમાં પૂરી કરે તો 25 માર્ક્સ મળતા હતા અને 24 થી 25 મિનિટનો સમય લાગે તો 10 માર્ક્સ મળતા હતા. પણ હવે આ સમય મર્યાદા દૂર કરવામાં આવી છે, એટલે કે 25 મિનિટ સુધીમાં તમે ગમે તેટલા સમયમાં દોડ પૂરી કરી શકો છો, એના કોઈ માર્ક્સ નથી. એવી જ રીતે મહિલા ઉમેદવારોએ 9.5 મિનિટમાં 1600 મીટર દોડ પૂરી કરવાની છે, સમય મર્યાદાના કોઈ માર્ક્સ નથી. માજી સૈનિકોએ 12 મિનિટ અને 30 સેકન્ડમાં 2400 મીટર દોડ પૂરી કરવાની છે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે દોડતી વખતે દોડનાર ઉપર કોઈ માનસિક પ્રેશર નહીં રહે. તો જો તમે પોલીસની ભરતીમાં જવાનું વિચારતા હોય તો દોડની પ્રેક્ટિસ સ્ટોપવોચ ટાઈમ સાથે આજથી જ શરૂ કરી દો. ઊંચાઈ, છાતીનું માપ અને વજન એમાં કોઈ ફેરફાર નથી. હવે સુધારા નંબર 2. તો ફિઝિકલ ટેસ્ટમાં જેટલા ઉમેદવાર ક્વોલિફાઈડ થાય છે એ બધાને લેખિત પરીક્ષા આપવાની થાય છે અને આ પરીક્ષામાં પણ એક સુધારો થયો છે. આની પહેલાં 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવાતી હતી, જે હવે 100ની જગ્યાએ 200 માર્ક્સની થઈ ગઈ છે. 200 માર્ક્સ અને 200 MCQ પ્રશ્નો અને સમય મળે છે 180 મિનિટ, એટલે કે 3 કલાક. આ પ્રશ્નપત્ર 2 વિભાગમાં વહેંચાયેલું છે, ભાગ A અને ભાગ B. જો કે પેપર સળંગ એક જ હશે, અલગ નહીં હોય બંને ભાગના. ભાગ Aમાં 80 પ્રશ્ન અને 80 ગુણ છે, જ્યારે ભાગ Bમાં 120 પ્રશ્ન અને 120 ગુણ છે. બીજું કે બંને ભાગમાં ક્વોલિફાઈડ થવું જરૂરી છે, દરેકમાં અલગ અલગ રીતે ક્વોલિફાઈડ માર્ક્સ લાવવા જરૂરી છે. ભાગ A અને B ક્વોલિફાઈડ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના છે. ભાગ Aમાં 40% એટલે 32 ગુણ લેવા પડે અને ભાગ Bમાં એવી જ રીતે 40% એટલે 48 ગુણ લેવા પડે. એટલે આમ જોઈએ તો ઓછામાં ઓછા કુલ 80 ગુણ લેવા પડે તો જ પાસ કહેવાય. બંનેમાં ક્વોલિફાઈડ થવું જરૂરી છે એ ખાસ સમજી લેવું. માની લો કે તમારે ભાગ Bમાં 120 માંથી 90 ગુણ મળે છે અને ભાગ Aમાં 80 ગુણમાંથી 30 ગુણ મળે છે તો પણ ક્વોલિફાઈડ નહીં ગણાય, કારણ કે ભાગ A માટે 32 ગુણ જોઈએ છે. એટલે આમ બંને ભાગના ક્વોલિફાઈડ ક્રાઇટેરિયા પૂરા કરવા જરૂરી છે. આમાં ખોટા જવાબ બદલ 0.25 નેગેટિવ માર્કિંગ છે અને સાથે સાથે ઈ ઓપ્શનની પણ સુવિધા છે. પણ સાથે બીજું એ પણ યાદ રાખવું કે ફક્ત ક્વોલિફાઈડ થવું એ આપણું લક્ષ્ય નથી, કારણ કે આગળ કહ્યું એમ ફક્ત આ પરીક્ષાના માર્ક્સના આધારે જ મેરિટ ઉપર ભરતી થવાની છે. એટલે આમાં મેક્સિમમ જેટલા માર્ક્સ લઈ શકાય એટલા લાવવાની કોશિશ કરવી. હવે ભાગ A અને B એમાં શું પૂછાય તો એ જોઈએ. તો એ છે સુધારા નંબર 3. ત્રીજા નંબરના સુધારામાં સૌથી મોટો સુધારો એ થયો છે કે જે આ પરીક્ષાની તૈયારી કરનારા સૌ માટે ફાયદારૂપ બની શકે એમ છે. વિભાગ Aમાં 80 પ્રશ્નો છે, એમાં 3 ટોપિક છે, રીઝનિંગ અને
પછી છે ડેટા ઇન્ટરપ્રેટેશન, તો એ પણ ગણિતનો જ ભાગ છે, અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, તો એ પણ ગણિત છે. આમ ગણિત અહીંયા 60 માર્ક્સનું થાય છે. અને ત્રીજા નંબર ઉપર છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. આમાં ગુજરાતી ભાષામાં અર્થગ્રહણને લગતા પ્રશ્નો પૂછાય છે. સામાન્ય રીતે અર્થગ્રહણમાં પેરેગ્રાફ આધારિત અથવા તો વાક્ય આપેલ હોય અને એના આધારે નીચે પ્રશ્ન પૂછેલો હોય, આના 20 માર્ક્સ છે. આને લગતા 20 પ્રશ્નો હશે. તો આવી રીતે 80 પ્રશ્નોનું કેલ્ક્યુલેશન છે. મોટાભાગે પરીક્ષાની તૈયારી વખતે આપણને સૌને જે સૌથી વધુ કઠિન લાગતું હોય તો એ છે ઇંગ્લિશ. આમાં નવા સુધારા પ્રમાણે હવે આ પરીક્ષાના સિલેબસમાંથી ઇંગ્લિશ નીકળી ગયું છે. ઇંગ્લિશના પ્રશ્નો હવે નહીં પૂછાય, એટલે આ એક ટેન્શન હળવું થયું એમ કહી શકાય. સાથે સાથે મનોવિજ્ઞાન, કાયદો અને સમાજશાસ્ત્ર આ વિષય પણ નીકળી ગયા છે, એટલે એ ટોપિકના પ્રશ્નો પણ નહીં પૂછાય, એની તૈયારી કરવાની જરૂર નથી. આની જગ્યાએ હવે આ રીતે પ્રશ્નોના ટોપિક રહેશે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નંબર 1 ઉપર છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું બંધારણ. એના 30 ગુણ છે, 30 પ્રશ્નો હશે. નેક્સ્ટ કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ. અહીંયા જનરલ નોલેજ શબ્દ મૂકી અને આનો વ્યાપ ઘણો વિશાળ કરી દીધો છે. નંબર 3 ઉપર છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારતની ભૂગોળ. તો આટલા ટોપિક છે જેમાં 120 ગુણના પ્રશ્નો પૂછાશે. છેલ્લે એક વાત, કેટલાક મિત્રોને પણ પ્રશ્ન છે કે હવે પોલીસની આવનારી ભરતી 12 પાસ ઉપર થશે કે ગ્રેજ્યુએશન ઉપર. તો આ જે નવા સુધારા થયા છે એમાં લાયકાત બાબત કોઈ સુધારા બતાવેલ નથી. એનો સ્પષ્ટ અર્થ એ થાય કે લાયકાત ધોરણ 12 પાસ જ રહેશે. એમ છતાં હવે જ્યારે ભરતીનું નોટિફિકેશન આવશે ત્યારે વધુ તમામ સૂચનાઓ સ્પષ્ટપણે ખ્યાલ આવી જશે. પોલીસ ભરતીના નવા સુધારાની ઓફિશિયલ PDF ફાઇલ જો તમે જોવા માગતા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે ડાઉનલોડ કરી અને વાંચી શકો છો.